નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ગરતેશ્વર તાલુકાના વડુ મથક સેવાલિયામાં તાલુકા સેવા સદન ખાતે 75મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. ધાનેરામાં તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યો. જામનગર 82મા સ્થાપના દિવસની ઉજવણી. જામનગરનો આજે 82મો સ્થાપના દિવસ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટે ચેરમેન સહિતના પદાધિકારીઓએ કર્યું ખાંભી પૂજન. પંચમહાલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે શહેરા તાલુકા સેવા સદન ખાતે મામલતદાર મેહુલ ભરવાડે ધ્વજવંદન કરીને સલામી આપી હતી. આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઇતિહાસમાં રચાયો છે. તો આજે અમે તમને બતાવશું કે 1200 જેટલા લોકોને એક સાથે અંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કૂવામાં ફેંકી દીધા હતા, ત્યારે આજે પણ લોકો અહીં આવી શહીદોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ચોટીલામાં 75મા વર્ષની સ્વતંત્ર પર્વની ઉજવણી ઉજવવામાં આવી. શ્રી શારદા ઉચ્ચતર માધ્યમિક શાળા કોટડા ચકાર મધ્ય ધ્વજવંદન શાળાના પ્રમુખ શિવલાલ હરજી છભૈયાના હાથે કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લા તલોદ તાલુકા મથકે મામલતદાર કચેરી દ્વારા 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી તલોદ બોર્ડિંગ ખાતે કરવામાં આવી. જેતપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર ખાતે 75મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષપદે કરાઈ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાનું 75મો સ્વાતંત્ર્ય દિવસ અને આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી 75મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ સાદગીપૂર્વક ઉજવણી કરી દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયના હસ્તે કરવામાં આવી ઉદ્વજવંદન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાનો 75મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી. અમદાવાદમાં આગામી 4 દિવસમાં સારા વરસાદની શક્યતા. વાહનો પર પ્રેસ, પોલીસ, એડવોકેટ લખીને ફરતા લોકો પાસેથી એક જ દિવસમાં 24,000નો દંડ વસૂલાયો. સીએમ રૂપાણીની રાજ્યમાં 5 લાખ ગેસ કનેક્શન આપવાની જાહેરાત. મોહરમની રજામાં ફેરફાર થતા ધોરણ 3 થી 8 ની એકમ કસોટીની તારીખ બદલાઈ. દેશને ઉન્નતિની નવી ઊંચાઈ પર લઈ જવા સમર્પિત થઈએ રાજ્યપાલ. દેશમાં પહેલીવાર એક સાથે 2500 જેટલા ગામોમાં મહિલાઓએ ધ્વજવંદન કર્યા.
પાકિસ્તાનના કરાચીમાં ગ્રેનેડ હુમલામાં એક જ પરિવારના 12 લોકોના મોત. દેશમાં પાછલા 24 કલાકમાં 36,000થી વધારે કેસ, 493 લોકોના મોત. જલાલાબાદ પર પણ તાલિબાનનો કબજો, અફઘાન સરકાર પાસે માત્ર એકલું કાબુલ. યુવાનોને રોજગાર આપવા પીએમ મોદીની મોટી જાહેરાત. સ્વતંત્રતા દિવસ, સીએમ રૂપાણીએ કહ્યું ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. હૈતીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, 300થી વધારે લોકોના મોત. મોદીનું સંબોધન સમાપ્ત, કહ્યું દેશને વધુ સારો બનાવવા માટે આ યોગ્ય સમય. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV. 15મી ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ, બહેનો, વડીલો અને નાના ભૂલકાઓને સ્વતંત્ર દિવસ નિમિત્તેની શુભકામનાઓ ZSTVના માધ્યમથી પાઠવું છું.